राज्य में विधानसभा चूंटणी ने हवे आंगळीना वेढे गणाय एटला ज दिवसो बाकी रह्या छे। आगामी 1 અને 5 ડિસેમ્બરે मतदान અને 8 ડિસેમ્બરે परिणाम जाहिर થશે। ત્યારે ગાંધીનગરની ગાદી કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે સોમનાથ, તાલાળા, કોળીનાર અને ઉના ચારેય બેઠકો પર અંતિમ દિવસે મુખ્ય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ક્યાંક શક્તિ પ્રદર્શન તો ક્યાંક મેળાવડા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સોમનાથ બેઠક પર, માનસિંહ પરમાર અને તાલાળા બેઠક પર ભગાભાઈ બારડના સમર્થનમાં સભા સંબોધી ત્યારબાદ પ્રાંત કચેરી અને કલેક્ટર ઓફિસમાં ફોર્મ ભરવા જતા પહેલા મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સમક્ષ આશાવાદ વ્યક્ત કર્યો હતો। ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ અને તાલાલા વિધાનસભાના અમારા ઉમેદવાર શ્રી ભગવાનભાઈ અને માનસિંહભાઈના ઉમેદવારી પત્ર જ્યારે અમે ભરવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અને ગીર સોમનાથ જિલ્લાનો ઉત્સાહ જોતા હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી 2022 વિધાનસભાની ચૂંટણીની અંદર પોતાનો જ રેકોર્ડ બ્રેક